હમણાં કાલે હું વર્ણન કરતો હતો ને, એટલે શનિવારે કઈ પ્રક્રિયા થાય છે? હે યાદ છે કોઈને? આપણે આરો પ્લાન્ટની વાત કરી હતી કે નહીં? એટલે આરો એટલે રિવર્સ, બરોબર? આર એટલે રિવર્સ, એટલે આ ઓસ્મોસિસ. એટલે આરો પ્લાન્ટમાં આપણે શું કરીએ? પાણી ચોખ્ખું કરીએ, બરોબર ને? એટલે આ પાણીમાં જે જે પેલા એના જે અશુદ્ધિ હોય એ આરો પ્લાન્ટમાં આપણે એની પાસાર કરી અને પાણી ચોખ્ખું કરીએ. જ્યારે આપણે આ જે ઓસ્મોસિસ છે એ એનાથી આપણે લોહી શુદ્ધ કરીએ. શું કરીએ? હે હજી વાતો કરે છે બીજા કે શું થાય? બીજાનું ધ્યાન બીજે. હે જો આપણે આ આપણો શરીરનો કોષ હોય, શરીરનો કોષ હોય એમાં જે આ બહારનું પડ હોય એને શું કહેવાય? આ કોષ રસ સ્તર, બરોબર? એટલે આપણે લોહી શુદ્ધ કરીએ ત્યારે શું થાય? આ ઓક્સિજન આપણા ઓક્સિજન લોહીમાં ભળે અને આ કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળે, બરોબર? એટલે એ આરો પ્લાન્ટ જેવી વ્યવસ્થા થઈ પણ એના કરતા ઊંધી થઈ. આ રિવર્સ આરો પ્લાન્ટમાં આપણે પાણું ચોખ્ખું કરવામાં જે ક્રિયા કરીએ છીએ ને એમાં શું કરીએ? આ જે અશુદ્ધિ હોય અશુદ્ધિને આપણે બહાર કાઢી નાખીએ. એટલે એને રિવર્સ એટલે ઊંધી પ્રક્રિયા થઈ. જ્યારે આપણે લોહીમાં અંદર ઘુસાડીએ છીએ, જો ઓક્સિજન અંદર ઘુસાડીએ છીએ, બરોબર, આમાં અશુદ્ધિ બહાર કાઢીએ છીએ એટલે એ રિવર્સ પ્રોસેસ થઈ. આમાં એ ઓસ્મોસિસની પ્રોસેસ થઈ. હવે ઓસ્મોસિસ એટલે તમારે આરો પ્લાન્ટ ઉપરથી યાદ રાખવાનું, આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ. આ જે તમારે જીવંત સેલમાં ક્રિયા થાય એ ઓસ્મોસિસની થાય છે. એનું ગુજરાતી એને મારી મચડીને કર્યું છે એટલે તમને એ યાદ ના રહીએ તો તમે સાહેબને પૂછજો કે અમે ઓસ્મોસિસ શબ્દ વાપરીએ તો ચાલે? તમારે એટલે એનું ગુજરાતી શું છે, યાદ છે કોઈને? આવ ઓસ્મોસિસનું ગુજરાતી યાદ નથી? આ જો ફરીથી બતાવું અહીંયા, આ પસંદગી માન પ્રવેશશીલ કલા એટલે શું? આ પસંદ, જો ફરીથી આ શબ્દ સમજી લો, કારણ કે એને કોઈ ગુજરાતીમાં કોઈ સરસ એવો શબ્દ નથી એટલે માળી મચડીને એને આવો ઊભો કર્યો છે. એટલે તમે ક્યાંય કોઈ દિવસ સાંભળ્યો ના હોય, તમે આરો પ્લાન્ટ સાંભળ્યું હોય પણ આ ઊંધું પસંદગી પ્રવેશ કલા એવું કીધું કોઈ તમારે આરો પ્લાન્ટને? એટલે એણે આ બધું આ પસંદગી માન પ્રવેશશીલ એટલે પ્રવેશશીલ એટલે પ્રવેશ કરવા દે, પ્રવેશ દાખલ કરવા દે, અને કલા એટલે એક જાતની પ્રવૃત્તિ. પસંદગી માન શું કામે? કે આપણે આ બધી જ વસ્તુને પસાર ના થવા દે એટલે એને આ સેમી મેમ્બ્રેન કહે. શું કહે? સેમી પરમીએબલ. જો આ ત્રણ શબ્દ પાછા જરા સમજાવી જાઉં, આ પસંદગી માન પ્રવેશશીલ છે ને, કંટાળો નથી આવતો ને?
કારણ કે આ બધા સાયન્ટિફિક શબ્દ છે એટલે તમે ગોખી નાખો એના કરતા સમજી લ્યો તો વધારે સારું. એટલે આપણે જો તમને એમ કીધું હોય કે પાણીનું ગણું તો તમે સમજી જાઓ કે નહીં સીધું. આપણે પાણીનો આ ઘડો હોય, આ ગળણું મૂકીને આ પાણી ગાળીએ, અંદર ચોખ્ખું થાય, તો આ પાણીનું ગળણું સાદો શબ્દ થયો ને. તો હવે એને બદલે એને શું કર્યું છે, આ પસંદગી માન પ્રવેશશીલ કલા. તો આ ગૈણાને કહેવાય કે નહીં? તમે ગૈણું ઘડા ઉપર જાયકું હોય તો શું કરે, તમારે પસંદગી કરે કે મારે પાણીને જવા દેવું છે અને કચરાને નથી જવા દેવો, બરોબર ને? એટલે એ ગૈણું તમે ગૈણા નહીં, તમે પસંદગી માન પ્રવેશશીલ કલા કહી શકો. એટલે એનું અંગ્રેજી છે ઓસ્મોસિસ. એટલે આપણા લોહીની અંદર પણ એવી જ છે કે તમારે ઓક્સિજનને અંદર જવા દેવો છે, બીજા વસ્તુને જવા નથી દેવું, અથવા તો કાર્બન ડાયોક્સાઇડને બહાર જવા દેવો છે કે નથી જવા દેવું. આ ગણનું છે, શું છે, આ એનું આજુબાજુનું ગણનું છે, એટલે એનું નામ પસંદગી માન પ્રવેશશીલ કલા. એટલે જે એનામાં જે એ જે શક્તિ છે એને કારણે આપણે આપણું લોહી શુદ્ધ કરી શકીએ છીએ. અને અને આ બીજા મેમ્બ્રેનની આની આની બીજી ખાસિયતો કઈ કઈ કઈ, જો એક તો એનામાં પસંદગી માન પ્રવેશશીલ કલા છે, બરોબર. એટલે આ રબરનું છે, એમાં આપણે રબરનો પાણીનું ભર્યું હોય ફુગો તો એમાંથી પાણી બહાર નીકળી ન જતું, બરોબર ને? પણ આ બીજા ગુણો છે એ રબર જેવા છે, તો એ શું છે, એ પાતળું છે, પછી એ નાજુક છે, પછી સ્થિતિસ્થાપક છે, એટલે ઊંચા નીચું થઈ શકે, નાનું મોટું થઈ શકે, બરોબર ને? પાતળું, નાજુક, સ્થિતિસ્થાપક, અને આમાં આ એક નવું, આ એક જીવંત, આ જીવન છે, એટલે આપણી ચામડી છે જીવંત છે. અને બીજું શું છે, પસંદગી માન પ્રવેશશીલ કલા છે એનામાં, એટલે કે ગૈણા જેવી એની ખામી છે. એટલે આપણે આ બારની ચામડીના પડનું આ તમને ખ્યાલ આવી ગયો હવે ગુણધર્મ સમજાઈ ગયું. એટલે આ એનો એક ગુણધર્મ આવી ગયો કે એનો એ પાતળું છે, નાજુક છે, સ્થિતિસ્થાપક છે, જીવન છે, અને આવી રીતે ધારેલી વસ્તુઓને પસાર થવા દેવાની એનામાં શક્તિ છે. હવે બસ એના તમને થોડા પ્રયોગો આપ્યા છે. આ બધી જે આટલી અને આજે અમે જે ગરણાની ઓસ્મોસિસની વાત કરી ને, એનું ગુજરાતી શું કર્યું છે એને, આશ્રુતિ અથવા અભિસરણ. જો આ શબ્દ સમજી લઈએ, અભિસરણ એટલે સરણ એટલે સરકવા દેવું, સરણ એટલે સરકવા દેવું, અને અભિ એટલે થોડું ઘણું. આ થોડું ઘણું જે સરકવા દે છે એક માધ્યમથી બીજા માધ્યમમાં એને અભિસરણ કહે છે. હવે જો આ સમજી લઈએ કે બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રાવણો જો અર્ધ પ્રવેશશીલ પટલ વડે અબલક કરવામાં આવે તો દ્રાવકના અણુઓનું વહન દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય છે. એટલે શું સમજ્યા આમાં, આ શું સમજ્યા તમે આમાં? જો આપણે આ ત્રણ આ પેલા બે શબ્દો આ ત્રણ શીખાતા ગયા વર્ષે, બધાને યાદ છે? આ આ દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ આ ત્રણ શબ્દો શીખાતા કે નહીં?